સીપીએમ દ્વારા મોંઘવારીના વિરોધમાં પાનવાડી ચોક ખાતે સરકાર સામે દેખાવ કરવામાં આવ્યો હતો. કેન્દ્રની ભાજપની સરકારના શાસનમાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, ખાદ્યતેલના ભાવોમાં વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગને જીવન જીવવું પણ મુશ્કેલ બન્યું છે, જેના વિરોધમાં સીપીએમ દ્વારા પાનવાડી ચોક ખાતે સરકાર વિરોધી દેખાવ કરી મધ્યમ વર્ગનું વિખેલાયું બજેટને ફરીથી પાટા ઉપર ચડાવવા માટે ભાવ ઘટાડાની માંગ કરવામાં આવી હતી. પેટ્રોલ ડીઝલ ગેસ નો ભાવ પાટક ખેંચો. પેટ્રોલ ડીઝલ ગેસ નો ભાવ વધારો પાટક ખેંચો. ત્યારથી 2014 થી મોદી સાહેબની સરકાર આવી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, ત્યારથી જનતા પરેશાન છે અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના બેફામ ભાવવધારા થયા છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ ડીઝલના 10 વખત ભાવવધારા થયા છે. ગેસનો બાટલો, ઘર વપરાશનો, એમાં 265 રૂપિયાનો વધારો થયો છે અને આજે ખાતરના ભાવમાં પણ 265 રૂપિયાનો વધારો કર્યો છે. એટલે કે જનતા દુઃખી છે અને ખેડૂતો પણ દુઃખી છે. એટલે ચારે બાજુ હાહાકાર કરતી મોંઘવારી, મધ્યમ વર્ગ, નાના માણસ અને ગરીબ માણસનું બજેટ બગાડી દીધું છે, ભૂખમરાની સ્થિતિમાં મૂક્યા છે અને એટલા માટે આજે અમે મોદી સરકાર હોશ મે આવોના સ્લોગન સાથે મોંઘવારી ઉપર રોક લગાવો તે માગણી સાથે અને રેશનની દુકાનો જે માત્ર કઠપૂતળી બનાવી દીધી છે, નામ પૂરતી બનાવી નાખી છે, એની ઉપર રાહત તાત્કાલિક જાહેર કરે એ માગણી માટે આજે અમે ડેમોન્સ્ટ્રેશનના પ્રોગ્રામ આખા દેશમાં કર્યા છે. અને આજે ચેતવણી આપીએ છીએ કે જો ભાવ વધારા ઉપર કંટ્રોલ નહીં આવે તો આવનારા દિવસોમાં, નજીકના દિવસોમાં રોટી માટેના આંદોલનો હવે આખા દેશમાં અને ગુજરાતમાં શરૂ કરવામાં આવશે તે સરકારને ચેતવણી.